15 मई 2019 के बुधवार को दमणदीव यूथ एक्शन फोर्स के अध्यक्ष ने अपनी टीम के साथ वापी की दमणगंगा नदी की मुलाकात ली थी, जहां पर उन्होंने पाया था कि वापी की कई कंपनियों द्वारा बेधड़क होकर दमणगंगा नदी में प्रदूषित पानी छोड़ा जा रहा है। ऐसा भी नज़ारा देखा गया था जहां की कई कंपनियों द्वारा तो नदी में बोर खुदवाकर प्रदूषित पानी छोड़ा जा रहा था। यही पानी आगे जाकर दमण के समुद्र में मिलता है, जिससे कि दमण के तटीय विस्तार में रहने वाले लोगों के स्वास्थ्य को भी खतरा है। इस प्रदूषित पानी के चलते मछलियों की तादाद भी कम होती जा रही है, जिसका सीधा असर मछीमारी के व्यवसाय पर पड़ रहा है। ऐसे में यूथ एक्शन फोर्स के अध्यक्ष उमेश पटेल ने वापी की इकाइयों द्वारा इस तरह प्रदूषित पानी दमणगंगा नदी में छोड़े जाने पर आक्रोश व्यक्त किया था और कहा था कि ऐसी करतूत से वापी की इकाइयां लाखों लोगों की जान के साथ खिलवाड़ कर रही है, जिसका हम और आसपास के गांव के सरपंच साथ मिलकर इस मामले का विरोध कर जिम्मेदार प्रशासन के समक्ष इस समस्या का निकाल लाने हेतु जल्द ही प्रस्ताव रखेंगे। दमणदीव यूथ एक्शन फोर्स के अध्यक्ष उमेश पटेल के साथ नामदा गांव के सरपंच अल्पेश पटेल, मोहन गांव के सरपंच सतीश हलपति, दमणदीव बहुजन समाज पार्टी के प्रदेश अध्यक्ष अजय धोड़ी, बिलाड़ की युवा शक्ति संगठन संस्था के अध्यक्ष मितेश पटेल, यूथ एक्शन फोर्स के सदस्य सनी दमणिया के साथ अन्य सदस्यों ने दमणगंगा नदी की मुलाकात ली थी। તમે જોઈ રહ્યા છો કે આ નદીનું જે પાણી છે ખૂબ જ ગંદી સ્થિતિમાં છે અને પ્રદૂષિત થઈ ચૂક્યું છે। વાપીમાં જો બધી ઔદ્યોગિક ફેક્ટરીઓ છે જેનો કેમિકલવાળું પાણી વગર મને તો એવું લાગે છે કે ટ્રીટમેન્ટ કરવામાં જ આવતું નથી, કારણ કે ટ્રીટમેન્ટની પ્રોસેસમાં જે ખર્ચો છે એ કરવા માંગતા જ નથી આ ફેક્ટરીવાળાઓ, જેના થકી એ લોકો સીધું જ ડિસ્ચાર્જ પાણી કરી દે છે નદીમાં। અને આજે નદીની હાલત એ થઈ જેમ મારા બધા અહીંયા જે સરપંચ લોકો છે એ લોકો સાથે બી ચર્ચા થઈ હતી, એક સમય હતો જ્યારે આમાં બધા લોકો નાહવા આવતા હતા, ગાવડાઓ પાણી પીતા હતા, અને આ એટલું સરસ આ મચ્છીમારીનો બી ધંધો હતો જે રોજબરોજના ધંધા નાના જે આદિવાસી લોકો છે માંગેલા મીઠના એ લોકો આમાંથી છે લેવટા અને નાની નાની મચ્છીઓનો વેપાર કરે, તો સંસ્થિત નાબૂદ થઈ ગયો। હવે તો હાલત એ થઈ ગઈ કે નદી કિનારા ઉપર ઊભી રહેવું એટલે આપણે અહીંયા જ ડિસીઝ થઈ જાય તેવી સ્થિતિ, એની દુર્ગંધ તમે જોઈ રહ્યા છો કે કેટલી આ દુર્ગંધ મારી રહી છે। અને આ સ્થિતિનું નિર્માણ કર્યું હોય તો આ દમણના દીવના અને દાદરાનગર હવેલી કે આજુબાજુના પ્રદેશના લીડરશિપની પણ નાકામી રહી કે જ્યારે આ પાણી આમાં ડિસ્ચાર્જ થવા લાગ્યું અને પાણી છોડાતું હતું ત્યારે જ આને રોકી લેવા જોઈતું હતું। હવે આ સ્થિતિ એટલી બધી વિસ્ફોટક થઈ ગઈ છે કે નદીમાં જ પાણી જે છોડાઈ રહ્યું છે એને દેખાઈ નથી રહ્યું કે આ જ નદીમાં પાણી છે, પણ એ નદીના પાણીના કારણે જો ભૂતળના જે આપણા સ્ત્રોતો છે જેમ કે બોરવેલ હોય કે પછી તમારા કૂવા હોય કે જે અન્ય રીતે જે આપણે પાણીનો વપરાશ કરતા હતા એ પણ ખરાબ થઈ ચૂક્યા છે। હવે તમે વાપી હોય નામદા હોય કે મોહનગામ હોય કે અમારા દમણના જરી કે કચ્છીગામ જેવા વિસ્તારોના પાણી તમે જોશો, સેમ્પલ લેશો તો તેમાં કેમિકલવાળું જ પાણી નીકળવા લાગ્યું છે, તો અમારા ભૂમિના જે પાણી છે એ બધા ખરાબ થઈ ચૂક્યા છે। અને આના કારણે તમે ડાભેલ કચ્છીગામ ઝરીએ મોણગામ વગેરેમાં બી તમે જઈને ફરીને જોશો તો ખબર પડશે કે ચામડીના રોગો લોકોને થવા લાગ્યા છે અને 7-8 વર્ષમાં તો હવે કેન્સર જેવી બીમારીના પણ ડિઝીઝ જોવા મળી રહ્યા છે। એટલે આ પાણીને કોઈપણ પ્રકારે રોકથામ કરવી જ પડશે। હવે આપણે છે ને આ ઉદ્યોગોનો વિકાસ જોઈએ છે પણ વિનાશ કરીને વિકાસ આપણે જોઈતો નથી। આ 2,000-5,000 માણસોની રોજગારી હોઈ શકે પણ અહીંયા તો આજે તમે દમણની અને આજુબાજુની વસ્તી જોશો તો 5-10 લાખ લોકોનું જીવન આજે ખતરા ઉપર અને દાવ પર લાગેલું છે। તો ફેક્ટરીઓને બચાવવી હોય તો ફેક્ટરીઓને તમે વગર ટ્રીટમેન્ટને પાણી છોડાવવાની આઝાદી આપી નહીં શકો। ફેક્ટરીવાળાને કહો કે આ પાણીનું તમે ટ્રીટમેન્ટ કરો અને તમારા પ્લાન્ટમાં જ આને ડિસ્ટ્રોય કરો, નદી અને નદીના કિનારે અને તમે બોરવેલમાં બી, મેં ઘણી જગ્યા પર વાત સાંભળી કે ફેક્ટરીવાળા શું કરી રહ્યા છે કે ત્યાં અંદર બોરવેલ બનાવીને અંદર પાણી છોડી રહ્યા છે જે વધારે વિસ્ફોટક છે। તો આ અધિકારીઓ હોય કે લીડરો લોકો હોય રાજનૈતિક આગેવાનો હોય એમણે પણ થોડા હપ્તાઓમાં અને થોડા પૈસા લેવાની ચક્કરમાં લોકોના ભવિષ્ય સાથે ખેલવાડ નહીં કરવો જોઈએ, કેમ કે આ ભવિષ્ય આ પ્રદેશનું નિર્માણ થઈ રહ્યું છે, કેમ કે આ ભવિષ્ય હવે આ લોકો કેવી રીતે અહીંયા સર્વાઈવ કરે તેના માટેનું છે। જો આ પાણીને રોકથામ કરવામાં નહીં આવ્યું તો મેં તો કહું કે માત્ર 10 વર્ષની અંદર આ વાપી નામદા મોહનગામથી લઈને દમણના આજુબાજુના વિસ્તારોમાં વાપી બી છૂટવાનું નથી, આટલા વિસ્તારના લોકોએ આ ધરતી છોડીને પલાયન કરવું પડશે। સવાલ એ નથી કે આ દમણમાં જ ઇફેક્ટ થાય છે કે આ ગુજરાતમાં જ ઇફેક્ટ થાય છે, દમણના આ નદીના આજુબાજુના ક્ષેત્રમાં
તમામ માણસોને આની અસર થવાની છે. એટલે આમાં તો આપણે ગુજરાત દમણ કરવાની જરૂર નથી, હમણાં તો આ ઔદ્યોગિક એકમોમાંથી છૂટતું બેફામ પણ છૂટતું પાણીને રોકથામ કરવાની જરૂર છે. ને એમાં બધાએ કોઈને લાડકો અને કોઈ અકારો થવાની જરૂર નથી. આ દમણ દીવ અને ગુજરાતના આજુબાજુના વિસ્તારના લોકોના જીવનનો પ્રશ્ન છે, તો બધાએ જ એક સાથે થઈને એક અવાજે આ પાણીઓ બંધ કરાવવાની જરૂર છે. ને મેં તો કહ્યું કે ઉચ્ચ સ્તરે જ્યાં પણ એની રજૂઆત કરવી પડે તો બધાએ સંયુક્ત રીતે થઈને તમામ પોલિટિકલ પાર્ટીઓ, પણ ભાજપ કોંગ્રેસ હોય અન્ય પાર્ટી હોય, તો તમામે એક મંચ પર આવીને, કેમ કે જનતા છે તો પછી વોટ છે અને રાજનીતિ છે, એટલે જનતાને જ બચાવવા માટે આપણે બધાએ એક પ્લેટફોર્મ પર આવીને રજૂઆતો કરવી જોઈએ અને પોતાનો ક્ષણિક ફાયદોને છોડીને લોકોનો ભવિષ્યને જોઈને વિચાર કરવાનો છે. અને અમે દમણમાં તો ઘણીવાર આની અવાજો ઉચક્યા છે. અમે કલેક્ટરને પણ અમે ઘેર્યો જ હતો કે ભાઈ NGTમાં રિપ્લાય નહીં કર્યા હતા, અને બાદમાં અમે જ્યારે રજૂઆતો કરી તો પછી એ લોકો હાઈકોર્ટ ગયા, હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ સુધી લડાઈ લડ્યા છે, અને અમારું પાણીનું જે અમારે પાઇપલાઇન જવાની છે તેના પર બી કોર્ટમાં સ્ટે આવેલો છે. તો અમારી બી રજૂઆત રહેશે, અમારા ગુજરાતના બી જે બધા સરપંચો છે કે યુવાન મિત્રો છે તે લોકોએ લડાઈ ચાલુ કરી છે, તો અમારો પૂરો સહયોગ રહેશે. અમે એક ટીમ બનીને દમણ દીવ અને આજુબાજુના વિસ્તારના તમામ લોકો સાથે મળીને એક આની રજૂઆતો કરશું, એક મંચ પર આવીને પાણીને કોઈ બી પ્રકારે આ જે પ્રદૂષિત પાણી છે તેને રોકવામાં આવે. કેમ કે આજે આપણે ખબર છે કે આખા વિશ્વમાં પાણીની તંગી કેટલી ભયંકર વર્તાઈ રહી છે. નદીઓ બચાવવા માટે કરોડોની અરબો રૂપિયા ખર્ચાઈ રહ્યા છે, તેવામાં આ નદીને બચાવવી બહુ સખત જરૂરી છે. સખત પાણી બચાવવા માટે જ નહીં પણ દમણ દીવનું અને તમામ લોકોનું ભવિષ્ય અને પર્યાવરણને બચાવવા માટે પણ સખત જરૂર છે. અમે પ્રયાસ કરશું કે બધા એક મંચ પર આવીને આની રજૂઆતો કરશું.